રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચોથું સેક્શન દ્વારા કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ. સમગ્ર ગુજરાતમાં ચોમાસું સત્ર જોરદાર રહ્યું અને સૌતર ગામો અને શહેરોમાં મેઘરાજાએ મન મૂકી વરસ્યા હતા અને નદી નાળા ડેમો છલોછલ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા, જેથી આ વર્ષે ચોમાસું સારું ગયું હતું, જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકોનું વાવેતર કરી નાખેલ. ચોમાસું સારું ગયું તેવી રીતે ઉરારામાં પણ સૂર્યદેવ પોતાના આકરા તાપ અને તડકો તેમજ ગરમીમાં પણ વધુ રહી હતી. ખેડૂતોને સમયે સમયે પાક માટે પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે સરકાર દ્વારા ચેકડેમોમાંથી કેનાલ મારફત સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવી રહ્યું હતું. આજરોજ ભાદર અને એક નહેર જે નીલાખા પાસે ડેમ આવેલ છે, ભાદર એકની 80 કિલોમીટર લાંબી નહેર આવેલી છે, તેમાં 4 સેક્શન આવેલા છે, તેમાંથી ઓરવા માટેના 2 પાણ નક્કી કરેલ હતા, તે પણ આજરોજ કેનાલ મારફતે સિંચાઈ માટેના 2 પાણ છોડવામાં આવેલ છે. તેથી મોટી મારડ ગામ તથા આજુબાજુ વિસ્તાર હજારો ખેડૂતોનો 1000 હેક્ટર જમીનને આ કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી છોડવાથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળેલ અને આજરોજ કેનાલમાં નવા નીર આવતા મોટી મારડ ગામના ખેડૂતોએ કેનાલ પાસે જઈને નીરના વધામણા કર્યા હતા. આવી રીતે ભગવાન આગામી વર્ષે પણ ચેકડેમો નદી નાળાઓ પાણીથી છલોછલ ભરી દે તેવી ભગવાન પર પ્રાર્થના કરી હતી. અને ખેડૂતોએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો. આમ ચોથા સેક્શનમાં કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવાથી ખેડૂતોના ખેતરમાં આવેલ પાકને જીવ નવું જીવતદાન મળી રહે તેવું ખેડૂતોએ જણાવેલ છે. કલ્પિસ ભાષા જડેશ ટીવી ધોરાજી માધ્યમથી 80 કિલોમીટર લાંબી આ નહેર છે, ડેમ આવેલો છે નીલાખા પાસે, તો આ ડેમના માધ્યમથી પાણી બધા ખેડૂતોને ઓરવણા માટે 2 પાણ આપવાનું નક્કી કર્યું છે. આ 2 પાણના માધ્યમથી મગફળી, કપાસ, સોયાબીન જે તે અત્યારે ખેડૂતોએ વાવેતર કરી દીધા છે, અમુકને બાકી છે, તો આના માધ્યમથી 80 કિલોમીટર લાંબી કેનાલ છે, 1000 હેક્ટર આમાં જમીન આવે છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જેમ આ ગત વર્ષે વરસાદ પાણી સારા થયા અને બધા ડેમો છલોછલ ભરાઈ ગયા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.